નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું. આજે આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોનો અભ્યાસ કરીશું. આપણી ચેનલ ઉપર ધોરણ 3 થી 8ના દરેક વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ આધારેના અસાઇનમેન્ટ પણ મૂકવામાં આવેલા છે. આ અસાઇનમેન્ટ અને પેપરની PDF મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના બધા જ વિષયના વિડીયો અને PDFની લિંક પણ તમને મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે ધોરણ 5ના અંગ્રેજી વિષયના મોસ્ટ આઈએમપીના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. જોઈએ આપણે, તે પણ તારીખ 9/4/2024ના રોજ લેવાવાની છે. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ ફકરાનું વાંચન કરી પ્રશ્નના જવાબ લખો, જેનો ગુણ છે 6. જોઈએ અહીં પેરેગ્રાફ છે તે પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. નંબર 1, હુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ? રાહુલ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. નંબર 2, હાઉ ઓલ્ડ ઇઝ રાહુલ? રાહુલ ઇઝ 10 યર્સ ઓલ્ડ. નંબર 3, રતનબેન ઇઝ રાહુલ્સ મધર? ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની PDF મેળવવાની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથેની PDF મેળવવાની કિંમત 20 રૂપિયા. વોટ્સઅપ પર PDF મેળવવા માટે સંપર્ક કરો 70 44 22 22 54. બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની PDF મેળવવાની કિંમત 35 રૂપિયા. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન નંબર 2, ચિત્ર જોઈ પ્રશ્નનો જવાબ લખો, નંબર તેના ગુણ છે 6. નંબર 1, હુ ઇઝ ક્રાઇંગ? તો રાઘવ ઇઝ ક્રાઇંગ. નંબર 2, હુ ઇઝ સ્લીપિંગ? રેના ઇઝ સ્લીપિંગ. ત્યાર પછી છે, હુ ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર? કેના ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર. નંબર 4, હુ ઇઝ પ્રેંગ? મીરા ઇઝ પ્રેંગ. નંબર 5, હુ ઇઝ કુકિંગ? સીમા ઇઝ કુકિંગ. નંબર 6, હુ ઇઝ સિંગિંગ? ઇમરાન ઇઝ સિંગિંગ. ક્વેશ્ચન 3, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો, જેના ગુણ છે 4. જોઈએ, પિન્ટુ ચિન્ટુ ખાલી જગ્યા આર યુ ડુઈંગ વેર? ચિન્ટુ સેઝ આઈ એમ ગોઈંગ ટુ ધ ખાલી જગ્યા ગાર્ડન. પિન્ટુ સેઝ ખાલી જગ્યા ધેટ્સ ગ્રેટ વાવ. ચિન્ટુ સેઝ ડુ યુ વોન્ટ ટુ ખાલી જગ્યા વિથ મી કમ. ચાલો પ્રશ્ન 4, નીચે આપેલ જૂથમાં અલગ પડતા શબ્દો ફરતે ગોળ કરો, જેના ગુણ 3. નંબર 1, પોટેટો કેરેટ ચીલી મેંગો, તો મેંગો. નંબર 2, કોકોનટ ફિગ બનાના કેશ્યુ નટ, તો બનાના. નંબર 3, એલિફન્ટ ક્રો હાઉસ રેબિટ હાઉસ. ત્યાર પછી જોઈએ બ, નીચે આપેલ ફકરો વાંચી આપેલ અક્ષરોથી શરૂ થતા શબ્દો શોધીને કોઠામાં લખો, જેના ગુણ છે 3. તો જોઈએ, એચ થી હોસ્પિટલ, એન થી નર્સ, એમ થી મેની અને મેલ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, નીચે આપેલી વિગતોને આધારે વ્યક્તિનો પરિચય આપો, જેના ગુણ છે 8. અહીં તમને વિગત આપેલી છે, મિસ્ટર પરમાર, 30 યર્સ ઓલ્ડ, હેર, ડ્રેસીસ અને ફેટ, જે પરથી તમારે આ રીતના પરિચય લખવાનો છે, જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, આપેલ શબ્દના ભૂતકાળના રૂપો લખો, જેના ગુણ 3. નંબર 1, ક્લેપ ક્લેપ્ડ. નંબર 2, ક્લોઝ ક્લોઝડ. નંબર 3, જમ્પ જમ્પડ. ક્વેશ્ચન નંબર 7, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી આપેલા ચિત્રનું વર્ણન કરો, જેના ગુણ છે 4. જોઈએ ચિત્ર ઉપરથી આપણે વર્ણન. This is a picture of birthday party. There are some people at the birthday party. I can see there is a cake lying on the table. All the people are enjoying the party. The girl is going to cut the cake. The people look very happy. There are some gifts in the picture. The room is decorated with balloons.
ધોરણ 3-8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત 20 રૂપિયા, ગયા વર્ષના એટલે કે જૂના વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત 20 રૂપિયા. વોટ્સએપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો 7046422254. બધા જ વિષયના અસાઇનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ મેળવવાની કિંમત 35 રૂપિયા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ કાવ્ય બનાવો જેના ગુણ છે 3. જે તમે અહીં ઉદાહરણમાં આપેલા છે તે રીતના આપણે એક કાવ્ય બનાવવાનું છે પોસ્ટમેનનું. તો આપણે બનાવશું, ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ, ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ, ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ, ડાન્સિંગ સિંગિંગ એન્ડ પ્લેઇંગ. વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું ધોરણ 5ના બીજા વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024ના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે.